नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज आपणे गुजरात सेकेंडरी एंड हायर सेकेंडरी एज्युकेशन बोर्ड गांधीनगर जेमां धोरण 9 में प्रथम परीक्षा जेमां सब्जेक्ट छे तमारो सामाजिक विज्ञान विषय एनी अंदर गुजराती मीडियम में तमारो टोटल मार्क्स छे 50 अने टाइम रहेशे तमारो 20 मार्क्स नो। तेनी अंदर आपणे पेपरनुं कम्प्लीट सॉल्यूशन जोवाना छे अने साथे साथे ए पण सॉल्यूशननी साथे, तो आ एक महत्वनी बाबत तमारी माटे थई जाय छे कि आजे आपणे सॉल्यूशननी साथे पेपर जोवाना छे। तो चालो विद्यार्थी मित्रों, विडियोने स्टार्ट करे तेना पहेला तमे आपणी चेनल पर नवा हो तो पहेला चेनलने सब्सक्राइब करी दो, बाजूमां आपेला बेल बटनने ऑन जरूरथी करी देजो, जेथी हुं आगळ आवा बीजा विडियोज मूकूं तो तरत तमने एनी नोटिफिकेशन मिली जाय ने तमे आंसर पण एना लखी शको। चलो तो वीडियो स्टार्ट करता पहला एक महत्वनी बाबत जानी लेवी जरूरी छे कि तमारी एग्जाम ए ऑक्टोबर मास में सीमा ओसीटीओ एम बी ए आर ओके ऑक्टोबर मास में लेवामां आवी रही छे 18 तारीख पछी। ए पण हवे तमारी एग्जाम लेवा छे, स्कूल नी अंदर एग्जाम लेवानी छे, तो आ पेपर ए तमारी माटे मॉडल पेपर तरीकेनुं एटलुं जोरदार काम करशे, केम के आमांथी घणा खरा एवा क्वेश्चन हशे के जे एनी अंदर आवी जशे अने आ ज प्रमाणेनी ब्लू प्रिंट एटले के मैं जे प्रमाणे अहींया पेपर काढ्युं छे ए ज प्रमाणेनी ब्लू प्रिंटमांथी तमारी ओरिजिनल एग्जाममां प्रश्नो आवशे, अने जो तमे मैं अहींया जे प्रमाणे लख्युं छे ए प्रमाणे तैयार करीने जशो तो मेक्सिमम मार्क्स अंदर लावी सकसो, एनी आपणे अहीं गेरंटी लईए छीए। अने बीजी बात विद्यार्थी मित्रों, अहीं आपणे सॉल्यूशन पण आपेलुं छे तो तमारे टेन्शन बिलकुल लेवानुं नथी, हुं अहीं जे प्रमाणे कहूँ बस ए ज प्रमाणे तमारे आगळ करतुं जवानुं छे। तो चलो शुरू करिए। पहेलो छे विभाग ए, जेमां पहेलुं छे योग्य जोड़का जोड़ो, जे दरेकनो एक एक गुण छे एटले के 5 गुणनो आपणो आवो जोड़को छे, जेमां छे बंગાળનો નવાબ 400 400 400। જી હા, યાદ કરી લો WhatsApp નંબર, ચાહે તમારો મેથ્સનો પ્રશ્ન હોય, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી, તમારા બધા ડાઉટ બધા પ્રશ્નોનો મળશે તુરંત વિડિયો સોલ્યુશન, એ પણ તમારા WhatsApp પર। બસ તમારા ફોનમાં ડાઉટનેટનો 8400 400 400 નંબર સેવ કરી લો અને ચેટ ઓપન કરો, પછી જે તમારો પ્રશ્ન છે એનો તમારો ફોટો ક્લિક કરવાનો છે અને ક્રોપ કરવાનો છે અને 5 સેકન્ડમાં તમને એનો વિડિયો સોલ્યુશન મળી જશે। ક્લાસ 6-12 આઈઆઈટી જી નીટ सीबीएसई बोर्ड अने बधा स्टेट बोर्ड ना स्टूडेंट्स माटे। तो राह एनी जुओ छो, हालत जाओ अने 8400 400 400 पर तमारो सवाल व्हाट्सएप करो अने बधा डाउट ने आउट करो। दौला कोण हतो? બંગાળનો નવાબ સિવાજુદ્દીન દૌલા। જર્મન સમ્રાટ, જર્મન સમ્રાટ કોણ હતું? તો આમુખ। જર્મન સમ્રાટમાં શું આવશે? આમુખ। બંધારણનો અર્ક એટલે શું આવશે? સોરી, અહીંયા થોડી આપણાથી મિસ્ટેક થઈ ગઈ છે। બંધારણનો અર્ક એટલે આવશે આપણું આમુખ। ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, અહીંયા બરોબર। ત્યારબાદ આગળ છે મૈસૂર્ય વાઘ, તો શું આવશે? મૈસૂર્ય વાઘ કેસમ વિલિયમ બીજો, અને જમરણ સમ્રાટ આવશે ટીપુ સુલતાન। ઓકે, તો અહીંયા મેં જે આ પ્રમાણે તમને આન્સર કીધા છે એ પ્રમાણે તમારે આન્સર આવશે। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, પ્રશ્ન નંબર 2। આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે। 5 ક્વેશ્ચન છે, 5 વૈકલ્પિક ક્વેશ્ચનો છે, દરેકની અંદર તમને 4 ઓપ્શન્સ આપેલા છે, એમાંથી તમારે જવાબો લખવાના છે। તો ચાલો જોઈએ। ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? પહેલો ક્વેશ્ચન છે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ઓપ્શન તમારા આ રીતે છે, કોલંબસ, પ્રિન્સ હેનરીએ, વાસ્કો દ ગામાએ કે બોર્થોલોમ્યુ ડાઝે। તો આપણો આન્સર આવશે સી આવશે, વાસ્કો દ ગામાએ। બીજો ક્વેશ્ચન છે, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? પ્રથમ વિશ્વયુદ્ધ અંત આવ્યું એના પછી કઈ સંધિ કરવામાં આવી હતી? તો આન્સર આવશે એ વલ્સલ્સની સંધિ, વલ વ સ લ અર્ધો સ ની સંધિ, વલ્સલ્સની સંધિ। ત્રીજો ક્વેશ્ચન છે, વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુરક્ષાનું કાર્ય કોણ કરે છે? તો આન્સર આવશે WHOA એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO। ચોથો ક્વેશ્ચન છે, ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્ય કઈ? જો ભારતની ઉત્તર દિશાએ તમને ખબર છે ચીન આવ્યું છે, તો ભારતની વાયવ્ય દિશાએ કયું આવ્યું છે? તો જે તમે જોયું છે પાકિસ્તાન આવેલું છે। પાંચમો ક્વેશ્ચન છે, વિશ્વનું સર્વોચ્ચ ઊંચું શિખર કયું છે? વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? તો આન્સર આવશે માઉન્ટ એવરેસ્ટ। ઓકે, અને આપણું ઇન્ડિયાનું કયું છે એ તમારે કોમેન્ટમાં લખીને બતાવવાનું રહેશે।
चलो आगळनो क्वेश्चन छे जेमां कीधुं छे नीचेना आपेला પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેમાં દરેકે દરેક પ્રશ્નના બે ગુણ છે। જેમાં પહેલો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 3 યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ સાથી બંધ થઈ તો તેનો આન્સર તમને નવનીતના પેજ નંબર 8 ચોપડીના નહીં હો નવનીતના પેજ નંબર 8 ઉપર આપેલો છે। તમે ધોરણ 9માં ભણો છો તમારી પાસે નવનીત હશે જ એની મને પણ ખબર છે તો એ નવનીતના પેજ નંબર 8 ઉપર આ પ્રશ્નનો આન્સર આપેલો છે। તો તમારે ખાલી એટલી જ મહેનત કરવાની છે કે નવનીત પકડીને એનો પેજ નંબર 8 ખોલવાનો છે બાકી આપણે આ પ્રશ્ન તમને પેજ નંબર 8 ઉપર મળી જ જશે તો એનું ટેન્શન ના લેતા। પ્રશ્ન નંબર 4 संयुक्त राष्ट्रों की स्थापना शा माटे करवामां आवी तो एनो आंसर क्या हशे नवनीतना पेज नंबर 35 उपर। पहली वक्त तमे प्रश्ननो जवाब जाते लखवानो प्रयत्न करजो केम के आ प्रेक्टिस पेपर छे अने ना आवडे एटले नवनीतमां तमारे आ पेज नंबर पर जोई लेवानो प्रश्ननो आंसर हशे ज। पांचमो छे बेवडू नागरिकत्व એટલે શું બેવડા નાગરિકત્વ વિશે સમજાવવાનું છે તો એ આવશે તમારે નવનીતના પેજ નંબર 110 પર। છઠ્ઠો છે અપસારી પ્લેટ એટલે શું તો આવશે તમારે નવનીતના પેજ નંબર 183 પર। આગળનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો દરેક પ્રશ્નના કેટલા ગુણ છે અહીંયા દરેક પ્રશ્નના 3-3 ગુણ છે જેમાં સાતમો પ્રશ્ન છે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી આ વિધાન સમજાવો તો આ છે તમારે નવનીતના પેજ નંબર 7 પર। આઠમો ક્વેશ્ચન છે રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો આ ક્યાં છે નવનીતના પેજ નંબર 121 પર। નવમું છે ટૂંક નોંધ લખો ભારતના દ્વીપ સમૂહો તો શું આવશે નવનીતના પેજ નંબર 194। આગળ હવે વાત કરીએ આપણે વિભાગ સીની તો વિભાગ સીમાં 4 માર્ક્સના ક્વેશ્ચન છે જેમાં પહેલો છે પ્રશ્ન નંબર 10 પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ લખવાની છે જે નવનીતના પેજ નંબર 18 પર છે। પ્રશ્ન નંબર 11 સંસદીય પદ્ધતિના સરકારના લક્ષણો જણાવો જે તમને આપ્યું છે નવનીતના પેજ નંબર 107। આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5 જેમાં દરેકના 5-5 ગુણ છે જેમાં પહેલો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 12 દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો 5 ગુણનો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન હશે નવનીતના પેજ નંબર 30 પર। પ્રશ્ન નંબર 13 છે આમુખનું મહત્વ સમજાવો અને એ હશે તમારે નવનીતના પેજ નંબર 105 પર। પ્રશ્ન નંબર 14 છે ઉત્તર ભારતના મેદાનો વિશે માહિતી આપો જે નવનીતના પેજ નંબર 192 ઉપર તમને કમ્પ્લીટ એનો આન્સર મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ મોડલ પેપરની કમ્પ્લીટ ચર્ચા કરી લીધી છે મેં જે પ્રમાણે અહીંયા મોડલ પેપર કાઢ્યું છે એ જ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમે મેક્સિમમ માર્ક્સ લાવી જશો। અહીંયા જે પ્રશ્ન લીધો છે તો એ જ ચેપ્ટરનો એના લગતો બીજો ક્વેશ્ચન પણ તમારે સાથે સાથે જોઈ લેવાનો જેથી તમને આઈડિયા આવી જાય કે કેવા ક્વેશ્ચન્સ આવશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ વિડીયો કમ્પ્લીટ પૂર્ણ થાય છે તમને આપણો આ વિડીયો સારો લાગતો પ્લીઝ વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ બટનને ઓન જરૂરથી કરી દેજો જેથી હું આગળ બીજા સોલ્યુશનના વિડીયોઝ મૂકું તો તરત તમને એની નોટિફિકેશન મળી જાય। તો ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ અને જોતા રહેજો આપણી ચેનલ ચાઇલ્ડ ગુરુજી।